नमस्कार मित्रों, हूँ जयमीन व्यासकर। मारी यूट्यूब चैनल पर आप सर्वे नु हार्दिक स्वागत करू छू। धोरण 10 में आवनार तमाम विद्यार्थियों ने खूब खूब शुभकामनाओं। आप सबने भगवान खूब खूब मेहनत करवानी शक्ति आपे। मित्रों, आज आपणे धोरण 10 अंग्रेजी नो प्रथम यूनिट अगेन्स्ट द वर्ल्ड एना प्रीटास्क में जो वार्ता आपी छे ए आपणे अभ्यास करीशुं। एनो तमाम विद्यार्थीओए मेहरबानी करीने प्रामाणिकताथी लाइन टू लाइन ध्यान राखशो, चोक्कसथी आवडशे। જોઈશું મિત્રો, દશરથ માંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્ક એટ દાનબાદ્સ કોલ માઇન્સ। દશરથ માંજી નાની ઉંમરમાં જ પોતાના ઘરેથી ભાગી ગયો અને દાનબાદની જે કોલસાની ખાણ છે એમાં એ કામ કરતો। હી રિટર્ન ટુ હિઝ વિલેજ ટુ કપ વર્ક એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી। હી રિટર્ન ટુ હિઝ વિલેજ ટુ કપ વર્ક એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી। એ ઘરે એના ગામ પાછો ફર્યો, પોતે કામ ઉપાડી લીધું અને ફાલ્ગુની દેવી છે એની સાથે એણે લગ્ન કર્યા। વાઇલ ક્રોસિંગ ગેહલર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ ફાલ્ગુની સ્લીપ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ। અહીંયા બન્યું એવું મિત્રો કે જ્યારે દશરથ માંઝી પોતે ગેહલોર હિલ્સ પર કામ કરતા હતા, મતલબ એની પેલી બાજુ કંઈક એમને ખેતર કે કંઈક હશે, તો અહીંયા એની જે પત્ની એને બપોરનું જે ભોજન લઈને આવતી એ ગેહલર હિલ્સ એ ક્રોસ કરતી વખતે, વાઇલ ક્રોસિંગ ગેહલર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, દશરથ માંઝીની પત્ની તેના માટે એને ભોજન લઈને આવતી ત્યારે આ હિલ્સ જે ટેકરી જે આવતી હતી રસ્તામાં એને ક્રોસ કરતી વખતે આ ફાલ્ગુની લપસી પડી અને તેની જાતને એને ખૂબ જ ગંભીર રીતે ઈજા થઈ લપસી જવાથી। ધે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ બીકોઝ ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન વિચ ઇવેન્ચ્યુઅલી લેડ હર ટુ હર ડેથ। હવે બને છે એવું કે લપસી જવાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। ધે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ, એ લોકો તેમને નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ જઈ શક્યા નહીં, બીકોઝ કારણ કે there was no straight access to the town, કારણ કે શહેરમાં જવાનો કોઈ સીધો સરળ માર્ગ હતો નહીં। એટલે થયું એવું કે જેના લીધે તે છેવટે ઇવેન્ચ્યુઅલી લેડ હર ડે, સમયસર એને હોસ્પિટલમાં લઈ ના જવા મળ્યું એટલે એ પોતે એની પત્ની જે છે ફાલ્ગુની દેવી એનું મૃત્યુ થાય છે। માઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ ધેટ હર માઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ એન્ડ ધેટ વેરી નાઇટ માઝી ખૂબ જ હતાશ થઈ ગયો, પત્નીનું અકાળે અવસાન થયું અને પછી એણે એ જ રાતે નક્કી કર્યું ટુ કાર્વ અ પાથ થ્રુ ધ ગેહલર હિલ્સ સો દેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ। અને એની પત્ની જ્યારે અવસાન પામી ત્યારે એ જ રાત્રે એણે નક્કી કર્યું, શું નક્કી કર્યું? ટુ કાર્વ અ પાથ થ્રુ, સ્પેલિંગ તમને કરાવ્યા જ છે, ધ્યાન આપજો, ધ ગેહલર હિલ્સ કે જે હિલ્સ હતી ખૂબ મોટી, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો મિત્રો, એણે એને ખોદી કાઢવાનું નક્કી કર્યું, એને કોતરી કાઢવાનું નક્કી કર્યું એ જ રાતે એણે એકલાય જ। અને એટલા માટે નક્કી કર્યું કે ગામના લોકો ખૂબ સરળતાથી
શહેરમાં સમય વેડફ્યા વગર જઈ શકે અને એમને આ સારી જે દવાની સારવાર છે, મેડિકલ સર્વિસીસ ઇમરજન્સીના સમયે એમને મળી રહ્યું. એટલે પછી એણે કામ કર્યું. શું કર્યું એણે જોયું મિત્રો આગળ? હી કાર અ પાથ 36 ફીટ લોંગ, 25 ફીટ ડીપ ઇન પ્લેસીસ એન્ડ 30 ફીટ વાઇડ ટુ ફોર્મ અ રોડ થ્રુ અ રોક ઇન ગેહલોર હિલ. તો માજી જે છે એણે જે રસ્તો છે કાર્વ, છીણી હથોડી પાવડા તગારા જેવી આવા ટૂલ્સ છે, બરાબર છે? આજના જમાનામાં આપણે આવા મોટા મોટા જે કામ હોય તો બીજા ઘણા બધા સાધનો વડે આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે? પણ આણે 360 ફીટ લાંબુ, 25 ફીટ ટીપ અને 25 ફૂટ જે છે એ ઊંડું, 30 ફીટ વાઇડ અને 30 ફૂટ લાંબો આટલો રોડ જે છે એ આ જે મોટી ટેકરી છે, ટેકરી વચ્ચેથી એણે કોતરી કાઢ્યો છે. યુ કેન સી ઇન ધ પિક્ચર મિત્રો. હી ક્વોટેડ અને તેણે આના વિશે કહ્યું, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, દશરથ માજીએ જ્યારે આખું ગેહલોર હિલ જ્યારે એણે તોડવા માટેનું શરૂ કર્યું ત્યારે એ પોતે એને યાદ કરતા ક્વોટ કરે છે અહીંયા ગાડી. શું કહે છે કે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે મેં આ ટેકરી છે એને હથોડી વડે તોડવાનું શરૂ કર્યું ત્યારે પીપલ કોલ મી અ લ્યુનેટિક, લોકો મને ગાંડા કહે કે આ માણસ છે આ ટેકરી ખોદવા માટે બેઠો છે, આટલી મોટી ટેકરી એ ખોદી શકશે, લોકો પાગલ કહેતા. મિત્રો, કેટલીક વાર લોકો આપણને પ્રોત્સાહન આપવાના બદલે આપણને આપણા કામમાં ઘણી વાર હતાશા આપતા હોય, તારાથી આ ના થાય, પેલું ના થાય. પણ અહીંયા સેમ આવું જ બને છે કે લોકો કોલ મી લ્યુનેટિક, પાગલ કહેતા, મેડ, બટ દેટ સ્ટીલ માય ડિટર્મિનેશન, પરંતુ એનાથી જ જેમ જેમ લોકોએ મને ના પાડવા માંડી, મારા કાર્યની થોડી અવગણના કરવા લાગી, એમ એમ પોતે મક્કમ બનતો ગયો. સ્ટીલ માય ડિટર્મિનેશન, મેં મારા નિશ્ચય જે છે અને વધારે મજબૂત મક્કમ બનાવ્યો. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 યર્સ, 1960 to 1983. લગભગ એણે જે એનું કામ છે એ 22 વર્ષ સુધી કર્યું, 1960 માંડીને 1983 સુધી. ધીસ પાથ રિડ્યુસ ધ ડિસ્ટન્સ બિટવીન અત્રી એન્ડ વઝીરગંજ સેક્ટર ઓફ ગયા ડિસ્ટ્રિક ફ્રોમ 55 કિલોમીટર ટુ 15 કિલોમીટર ઓનલી. યુ કેન સી હિયર, હવે દશરથ માજીએ જ્યારે આ રસ્તો કોતરી કાઢ્યો ત્યારે શું થયું, એનું પરિણામ શું મળ્યું? તો એનો સમય તો એક તો 22 વર્ષ લાગ્યા, બીજું કે આ રસ્તાએ જે અત્રી અને વઝીરગંજ નામના બે પ્લેસીસ છે બિહારના, એ બંને વચ્ચે જે 55 કિલોમીટરનું અંતર થતું હતું એના બદલે હવે એ ટેકરીવાળા રસ્તે જાય દશરથ માજીએ બનાવેલા તો માત્ર 15 કિલોમીટર જેટલું અંતર થતું. એટલે કે એણે લગભગ 40 કિલોમીટર જેટલું જે અંતર છે, એકાદ કલાકની જે મુસાફરી છે એણે ઘટાડી દીધેલી. આમ જોવા જઈએ તો જવા આવવાના જ 110 થાય, એના બદલે 30 કિલોમીટરમાં જ આવી શકાય. લેટ વી સી અગેન. લેટર માજી સેડ, પછી માજીએ કહ્યું કે ધો મોસ્ટ વિલેજર ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, જોકે મોટાભાગના ગામના લોકોએ મને ટોન્ટ, એટલે આપણે કોઈને માનસિક રીતે હેરાન કરીએ, માનસિક રીતે શાબ્દિક નુકસાન પહોંચાડીએ, મનને હાનિ પહોંચે, દેટ ઇઝ કોલ્ડ ટોન્ટેડ. તો ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, જો કે મોટાભાગના ગામ લોકોએ મને સૌ પ્રથમ તો માનસિક રીતે ત્રાસ આપ્યો, આમ શાબ્દિક રીતે ટીકા ટિપ્પણી કરતા, મતલબ ધેર વેર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય ટૂલ્સ. ત્યારબાદ શું બને છે? તો કે ધેર વેર ક્વાઇટ અ ફ્યુ, પરંતુ થોડાક એવા કેટલાક લોકો હતા, અ ફ્યુ એટલે અહીંયા પોઝિટિવ બતાવશે મેટર,
who lent me support later by giving me food. તો કેટલાક લોકો સારા પણ હોય છે સમાજમાં, તો એ લોકોએ દશરથ માજીને પછી બાદમાં એને ખોરાક આપી જતા, ખાવાનું આપી જતા. કેટલાક સારા એવા વ્યક્તિ હતા, એમને લાગ્યું કે કદાચ આ માણસ આ કામ કરશે જ, એટલે એમને ટૂલ્સ પણ લઈ આપતા. ફોર હિઝ અચીવમેન્ટ, પોતાની આ સિદ્ધિ માટે માઝી બીકેમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. અને જ્યારે માઝી પોતે 22 વર્ષ સુધી આ એકલે હાથે કામ કર્યું, અને ખરે ધીસ ઇઝ ધ ગ્રેટ અચીવમેન્ટ. મિત્રો, તો લોકોએ આ કામ જે કરનાર વ્યક્તિ છે એને હવે માઉન્ટેન મેન તરીકે એને બિરુદ આપવામાં આવ્યું છે. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. અને તેનું નામ જે છે એ બિહાર સરકારે 2006 સાલની અંદર પદ્મશ્રી એવોર્ડ આપવા માટે એને પ્રસ્તાવ મૂક્યો. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ એનાઉન્સ, એના જીવન વિશેની એક જે મૂવી છે, બાયોપિક આપણે કહીશું એને, લાઈફ સ્ટોરી છે આખી, તો એના પર એક મૂવી પણ બનાવવાની જાહેરાત કરવામાં આવી. માઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, પોતે પોતાની મૃત્યુ પથારી હતો, જીવનના અંતિમ સમયમાં હતો. કોઈ ડાયરેક્ટરે વિચાર્યું હોય કે આમના વિશે આપણે ફિલ્મ બનાવીએ, કારણ કે ઇટ વોઝ જસ્ટ નોટ ઓનલી વર્ક, એની પ્રશંસા પણ થવી જોઈએ, દુનિયાના લોકોને જાણ પણ થવી જોઈએ કે કોઈ જ ઓટોમેટિક ટૂલ્સ વગર ઓનલી એકલે હાથે આ કામ કર્યું હતું એમણે. એટલે હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ, તો પોતે સંમતિ પત્રક પર પોતાની અંગૂઠાની છાપ પણ લગાવી આપી. એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ, અને ખાસ પ્રકારના જે એમને ફિલ્મ શૂટ કરવાના જે અધિકારો છે એમને આપ્યા, ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, મતલબ પોતે સહી કરી આપીને પોતાના જીવન પર જે ફિલ્મ બનાવવાની છે એ ફિલ્મના એમણે વિશિષ્ટ અધિકારો આપ્યા અંગૂઠો મારીને. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. અને જ્યારે મિત્રો દશરથ માંઝીનું મૃત્યુ થયું, ત્યારે બિહારની સરકારે એક રાજ્ય કક્ષાનું સન્માન આપીને એમની અંતિમ વિધિ કરી. મિત્રો, પ્રસ્તુત જે વાર્તા છે એની અંદર આપણે એટલું શીખ્યા, આપણને એટલો મોરલ્સ અહીંયા મળશે કે આપણે જ્યારે એક વિચાર કરી લઈએ છીએ, એક મક્કમ નિર્ધાર કરી લઈએ છીએ કે મારે આ કરવું જ છે, તો આપણે આને સરળતાથી કરી શકીએ છીએ. આપણું મન જ્યારે અવારનવાર આમ તેમ ડાયવર્ટ થઈ જતું હોય, પણ એક મક્કમ નિર્ધાર કરીએ. મિત્રો, આ જે કોઈ પણ એજ્યુકેશન વિનાનો આ માણસ છે, બરાબર છે, આપણે છેલ્લે જોયું કે અંગૂઠાની છાપ મારી, એનો મતલબ એ છે કે અભણ વ્યક્તિ છે, પણ તેમ છતાંય આટલો મક્કમ નિર્ધાર કરીને 22 વર્ષ સુધી એકલે હાથે આટલું કામ કર્યું. મિત્રો, આપણે પણ જો થોડાક સમય મક્કમ નક્કી કરીએ આપણે, તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ. થેન્ક યુ. બીજો વિડીયો આપણને ટૂંક સમયમાં જ મળી જશે. આભાર.